રંગજોત વિદ્યાબંદી રામજાના વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગીદારી વિષય પ્રવેશ ચેપ્ટર 1ની અંદર ઉપાડ પર વ્યાજની ગણતરી વિશેની સમજૂતી છેલ્લા વિડીયોમાં મેળવી હતી. આ વિડીયોની અંદર પહેલું ઉદાહરણ છે ઉપાડ પર વ્યાજની ગણતરી વિશેનું, એની સમજૂતી આપું અને પછી એના સંદર્ભમાં આવતો સ્વાધ્યાયનો પહેલો દાખલો કરાવડાવું તમને. અહીંયા ધ્યાન આપજો, હું રકમ વાંચું છું. હિરલ દર મહિનાની શરૂઆતમાં રૂપિયા 500નો ઉપાડ કરે છે. દર મહિનાની શરૂઆતની તારીખે જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. અહીંયા આગળ છેલ્લા વિડીયોમાં સમજાયેલું મેં તમને કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરતું હોય પહેલી તારીખ, એટલે કે મતલબ મહિનાની પહેલી તારીખે ઉપાડ કરે છે. અને આ જે ઉપાડની રકમ આપેલી છે એ એક માસની માસિક આપેલી છે. કેટલી? એક માસની. એક મહિને 500 રૂપિયાનો ઉપાડ કરે છે, જે મેં તમને મારા છેલ્લા ઉદાહરણમાં સમજાવેલું હતું. તો આપણે અહીં આગળ શું શોધવાનું છે? કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ. કુલ વાર્ષિક ઉપાડ શોધવાનો હોય તો એક માસની ઉપાડની રકમને સાથે 12 માસ, મહિના 12 મહિના હોય વગરના, ગુણીએ એટલે આપણને અહીં આગળ એની રકમ મળે 6000 રૂપિયા. કુલ વાર્ષિક ઉપાડ કેટલો કર્યો હશે હિરલે? 6000 રૂપિયાનો. હવે આપણે અહીં આગળ ઉપાડ પર વ્યાજની ગણતરી કરીએ. ઉપાડ પર વ્યાજ બરાબર સૂત્ર અમે શીખવાડેલું છે તમને, આઈ ઇઝ ઇક્વલ ટુ પી આર એન અપોન 100. પી મતલબ પ્રિન્સિપલ, મુદ્દલ. કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો? 500 રૂપિયાનો. જૂની જે પદ્ધતિ છે અને વાર્ષિક હિસાબોમાં જે ગણતરી કરતા હતા, વાર્ષિક ઉપાડ આપેલો હતો તો એના પર ટકાવારીની ગણતરી કરતા હતા. આ પદ્ધતિ મુજબ આપણે એક માસના ઉપાડની રકમ લેવાની, વાર્ષિક લેવાની નહીં, ગુણ્યા કેટલા ટકા લેખે વ્યાજ ગણવાનું છે? 10% લેખે. ત્યાં લખ્યા 10/100%, હંમેશા 100 આવે. અને માસની શરૂઆતમાં ઉપાડ કરે છે, પહેલી તારીખે ઉપાડ કરે છે, એટલે કેટલા લેવાના? 78/12. અને અંતમાં ઉપાડ કરે તો 66/12. બરાબર જે જવાબ આવે છે 325 રૂપિયા. જો આ જ વસ્તુમાં એવું હતું કે 31 તારીખે ઉપાડ કરે છે તો આની જગ્યાએ શું લખતા? 66/12. ફક્ત આટલો ડિફરન્સ છે. જો અંતની ભાગીદાર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો 78/12, અને મહિનાની અંતમાં ઉપાડ કરે તો 66/12. એવી જ રીતે આપણે અહીં આગળ પહેલો સ્વાધ્યાયનો દાખલો છે, હું તમને બતાડું. મેં રકમ લખી રાખી છે કે જેથી ગણતરીમાં સરળતા રહે અને તમને પણ. પહેલો દાખલો છે, એક ભાગીદારી પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12000 રૂપિયા કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. ક્યારે ઉપાડ કરે છે? અંતે, માસની અંતે, છેલ્લી તારીખે, 31 તારીખે કે 30 તારીખ, જે તારીખ છેલ્લી આવતી હોય મહિનાની તારીખે એ ઉપાડ કરતો હોવો જોઈએ. ઉપાડની રકમ કેટલી આપી છે? 12000 રૂપિયા. ઉપાડ પર વ્યાજ કેટલા ટકા લેખે ગણવાનું છે? 12% લેખે. હવે અહીંયા આગળ 12000 રૂપિયા ઉપાડની રકમ આપેલી છે, વાર્ષિક આપેલી છે. પાછી શું આપેલી છે? વાર્ષિક. અને આપણે દાખલામાં કેવો ઉપાડ જોઈશે? વાર્ષિક જોઈશે કે માસિક? કેવો ઉપાડ જોઈએ? માસિક જોઈએ. તો આપણે શું કરીશું? આ 12000 ને 12 વડે ભાગીશું એટલે આપણને મળશે 1000 રૂપિયા લેખે માસિક ઉપાડ. એટલે કે આ જે એ કે બી કે જે નામ હશે એ ભાગીદાર દર મહિનાની અંતે 1000 રૂપિયાનો ઉપાડ કરતો હશે. 31 1 1000, 28 2 1000, 31 3 1000, આવી રીતે એ છેલ્લી તારીખે ઉપાડ કરતો હશે. તો હવે આપણે સૂત્ર મૂકીએ, ઉપાડના વ્યાજની ગણતરી કરીશું ને. આઈ ઇઝ ઇક્વલ ટુ પી આર એન અપોન 100. અહીંયા આગળ પી મતલબ 1000, માસિક ઉપાડની રકમ લેવાની છે. આર મતલબ 12% / 100 ગુણ્યા એન. એન બરાબર કેટલા લઈશું?
વર્ષના અંતે ઉપાડ કરે છે, 31 તારીખે ઉપાડ કરે છે. એટલે મેં આની પહેલાં પહેલાં ઉદાહરણ ગણાવતું શીખવાડ્યું, 66 ભાગ્યા 12 લેવાના. ત્યાં આગળ ઉપાડની રકમ કેટલી આવશે? 660 રૂપિયા. આવી રીતે આમાં ઉપાડની ગણતરીના દાખલા જ્યારે ગણવાના હોય ત્યારે આપણે આવી રીતે ગણતરી કરીએ છીએ. બરાબર જોઈ લો એકવાર દાખલો આખો, એટલે તમને ખ્યાલ આવે. બરાબર, આના પછીના નેક્સ્ટમાં હું તમને નફા પર કમિશનની ગણતરી શીખવાડીશ. મેનેજરને જે કમિશન આવે છે એની ગણતરી કેવી રીતે કરવી એ દર્શાવીશ. રાઈટ.